दोस्तों आजकल तमे टीवी समाचार न्यूज़पेपर मां जोयो हसे अने सांभळ्यो हसे के एक भाई ना बैंक खाता मांथी 2 लाख रुपया नी चोरी थई गई। एक भाई साथे 50,000 रुपया नु फोन द्वारा चीटिंग करवामां आव्यो। आवा अनेक समाचार तमे न्यूज़पेपर मां जोया हसे। हवे आउ सांभळता आपना मन मां एक सवाल जरूर थसे, आउ कोण करतु हसे अने केवी रीते करतु हसे। परंतु दोस्तों आ वीडियो मां आजे हूँ बतावानो छू के आपना जेवा मानसोना बैंक खाता मांथी कोण रुपियानी चोरी करे छे अने केवी रीते करे छे। तो दोस्तों आ सत्य हकीकत जोवा माटे वीडियो ने छेल्ले सुधी जोजो। अने हजु सुधी तमे आपणी चेनल ने सब्सक्राइब ना करी होय तो लाल बटन दबावी सब्सक्राइब करी लो अने साथे घंटड़ी बटन ने पण दबावी दो। अने वीडियो गमे तो लाइक करो अने तमारा दरेक ग्रुप मां तेने शेर करो। तो मारा वाहला दोस्तों तमारू स्वागत छे आपणी YouTube चैनल शुं तमने खबर छे नी अंदर। तो मित्रों चालो जोईए सत्य हकीकत अने कंईक नवू जाणीए। दोस्तों आपणा देशमां आपणा जेवा माणसोना बैंक खातामांथी चोरी करवा माटे घणी बधी गेंगो एटले के लुखा चीटરિયાઓ લોકો આ ટોળકીમાં કાર્યરત છે અને આ લુખા લોકો માત્ર ફોન કોલ મેસેજ અને ઈમેલ દ્વારા આપણી જેવા લોકોને મામૂ બનાવે છે। એટલે કે ઊંધા કાન પકડાવી તેની વાતોમાં ફસાવી અને લોકોના બેંક ખાતામાંથી રૂપિયા પડાવે છે। તો દોસ્તો ચાલો એ જોઈએ કે આ લુખાઓ લોકોને કેવી રીતે મામૂ બનાવે છે। નંબર 1 ઓનલાઈન ફ્રોડ। दोस्तो आ ऑनलाइन फ्रॉड शू छे ये तमे ज तमारी नजरे जोई लो। दुनिया मा बधा लोको चालाक एटले के होशियार नथी होता, अमुक लोको होड़ा होय छे अने ते लोको कोई नी पण वात पर तरत ज विश्वास करी ले छे अने आवा ज भोळा लोकोना भोळापणनो फायदो उठावे छे देशना लुखाओ एटले के चीटરિયાઓ અને તે ભોળા લોકોને મામૂ બનાવી તેના પૈસા પડાવી લે છે। આવા મામૂ બનાવવાવાળા લોકો આપણી જેવા ઘણા બધા લોકોને કોલ કરે છે અને કદાચ તમને પણ કોલ તો આવ્યો જ હશે। હવે કોલ આવે છે, કોલમાં એ લોકો કહે છે હેલો હું દિલ્હી અથવા તો અમદાવાદથી તમારા બેંકની હેડ ઓફિસમાંથી મેનેજર બોલું છું। મેં તમારા બેંક એકાઉન્ટના વેરિફિકેશન માટે કોલ કર્યો છે, અમને તમારા બેંક એકાઉન્ટની માહિતી આપો નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે। હવે ચીટરિયાની આ વાતો સાંભળી સામેવાળો ભાઈ અથવા તો બહેન તરત જ ગભરાઈ જાય છે અને પછી તે તેના બેંક ખાતાની બધી જ માહિતી સામેવાળાને એટલે કે લુખાઓને આપી દે છે અને આ માહિતી ચીટરિયાઓને મળી ગયા પછી તે લોકો ભાઈ અથવા તો બહેનનું બેંક એકાઉન્ટ હેક કરી અને તેના બધા જ રૂપિયા ઉપાડી લે છે। દોસ્તો આ તો એક ઉદાહરણ હતું, પણ આવા મામૂ બનાવવાવાળા લોકોમાં છોકરીઓ પણ હોય છે અને તે છોકરીઓ લોકોને ફોન કરી તેની મીઠી વાતોમાં લોકોને ફસાવે છે। દોસ્તો આ મામૂ બનાવવાવાળા લોકો જેનું પણ એકાઉન્ટ હેક કરવા માંગતા હોય તેના વિશેની બધી જ માહિતી પહેલા જ તે મેળવી લે છે અને પછી તેને ટાર્ગેટ બનાવે છે। આ લુખા લોકો આપણી માહિતી ક્યાંથી મેળવે છે તે વિડીયોમાં છેલ્લે હું તમને બતાવીશ, એટલા માટે દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો આવા લુખાઓના ઓનલાઈન ફ્રોડથી બચવા માટે હંમેશા યાદ રાખો, કોઈ પણ બેંક ક્યારે પણ કોઈને પણ ફોન કરતી નથી, એટલા માટે ક્યારે પણ કોઈ વ્યક્તિનો કોલ આવે તો તેને તમારી ગુપ્ત માહિતી જેવી કે બેંક ખાતા નંબર, પાસવર્ડ, એટીએમ નંબર, સીસીવી નંબર જેવી માહિતી આપવી જોઈએ નહીં અને જો તમને શંકાસ્પદ લાગે તો તરત જ તમારા બેંકની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ। નંબર 2 ઓનલાઈન ફિશિંગ। હવે તમને થશે આ વળી ઓનલાઈન ફિશિંગ શું છે, પરંતુ દોસ્તો આ મામૂ બનાવવાવાળા લોકોનો બીજો રસ્તો છે અને આ ઓનલાઈન ફિશિંગમાં તે લોકોને કેમ મામૂ બનાવે છે એ તમે જ જોઈ લો। આજકાલ લોકો ઓનલાઈન નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે અને આના જ કારણે દેશના લુખાઓ એટલે કે ચીટરિયાઓ કોઈ પણ બેંકની વેબસાઇટનું નકલી પેજ બનાવી લે છે અને આ પેજ બિલકુલ બેંકની વેબસાઇટ જેવું જ દેખાય છે। હવે આ લુખાઓ તેના દ્વારા બનાવેલા નકલી બેંક વેબસાઇટના પેજને
ઓનલાઈન નેટ બેન્કિંગ અને મોબાઈલ નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા લોકોને સેન્ડ કરે છે, એટલે કે મેલ દ્વારા મોકલે છે. પછી આપણે જેવા ભાઈ બહેનને મેસેજ મળતા જ તે પેજને ખોલે છે અને તે પેજ ખોલતા જ તેને ઘણી બધી આકર્ષિત ઓફરો જોવા મળે છે, જેવી કે આજે જ અહીંયા લોગિન કરો, એસબીઆઈ બેંક 1000 રૂપિયા કેચબેક આપી રહી છે. હવે આવી ઓફર જોઈને આપણા મનમાં લડ્ડુ ફૂટે છે અને પછી તરત જ આપણે 1000 રૂપિયાનો કેશબેક મળશે એ લાલચમાં આવી આપણે ત્યાં લોગિન કરીએ છીએ, એટલે કે તેમાં આપણો આઈડી અને પાસવર્ડ નાખીએ છીએ અને પછી લુખાઓને આપણો આઈડી પાસવર્ડ મળી જાય છે અને તે લોકો તરત જ આપણા બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. અને પછી આપણને 1000નો કેશબેક તો નહીં મળે, પરંતુ મળશે બાબાજી કા ઠુલ્લા. એટલા માટે દોસ્તો, આ ઓનલાઈન ફિશિંગથી બચવા માટે હંમેશા બેંકની ઓરિજિનલ એપ્લિકેશન અને વેબસાઇટ વાપરવાનો આગ્રહ રાખો. હંમેશા યાદ રાખો, કોઈ પણ બેંક ક્યારે પણ કંઈ કેશબેક અથવા તો બીજી કોઈ પણ ઓનલાઈન ઓફર આપતી નથી. તેથી આવી ઓફરો જોતા ગમે ત્યાં ઘોકા મારશો નહીં, એટલે કે ગમે ત્યાં તમારા ગુપ્ત આઈડી પાસવર્ડ નાખશો નહીં. જનહિતમાં જારી. નંબર 3, તમારા ડિટેલ્સની ચોરી કરવી. હવે તમને ઘણીવાર થતું હશે, આવા મામુ બનાવવાવાળા લોકો આપણી બધી માહિતી લાવતા ક્યાંથી હશે? તો દોસ્તો, તમારા આ સવાલનો જવાબ પણ હું હમણાં જ આપી દઉં. આજકાલ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર વધારે પ્રમાણમાં રંગરલિયા મનાવે છે અને તે પોતાની બધી જ માહિતી, જેવી કે પોતાનું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ જેવી બધી જ માહિતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. અને પછી મામું બનાવવાવાળા લોકો આપણી ફેસબુક આઈડીને ચેક કરી અને તેના પરથી આપણું નામ અને જન્મ તારીખ જાણી લે છે. પછી તે આપણું નામ અને જન્મ તારીખ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈ અને નાખે છે અને તેના દ્વારા આપણી પાન કાર્ડની બધી જ માહિતી મેળવી લે છે. હવે તે ભાઈ આપણા નામનું નકલી પાન કાર્ડ બનાવે છે અને પછી પાન કાર્ડના આધાર પર આપણા નામનું નવું સિમ કાર્ડ લે છે અને તે મોબાઈલ નંબર એ જ હોય છે કે જે આપણા બેંક ખાતા સાથે લિંક થયેલો હોય. હવે દોસ્તો, તમે જ સમજી શકો છો કે જો એ મોબાઈલ નંબર મેળવી લે તો તે આરામથી આપણા રૂપિયા પણ ઉપાડી શકે છે. એટલા માટે દોસ્તો, એટલું જ કહીશ, આવા લુખાઓથી બચવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયા પર પોતાની બિનજરૂરી માહિતી અપલોડ કરશો નહીં અને તમારો મોબાઈલ નંબર જ્યારે પણ બંધ થાય તો મોબાઈલ કંપનીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હિતાવહ છે, કે જેનાથી તમારા સાથે ચીટિંગ ના થઈ શકે. આ ઉપરાંત આપણે ઘણી બધી કંપનીઓ પાસેથી ઓનલાઈન શોપિંગ કરીએ છીએ અને ત્યાં પણ આપણે આપણી બધી જ માહિતી નાખીએ છીએ અને ત્યાંથી પણ તે લોકો આપણી માહિતીની ચોરી કરે છે. એટલા માટે દોસ્તો, જરૂરિયાત માત્રામાં જ ઓનલાઈન શોપિંગ કરો અને એ પણ લીગલ કંપનીઓ પાસેથી. મિત્રો, આ હતી આપણા માટે જીવન જરૂરી માહિતી અને મેં આ વિડીયોમાં બધી જ માહિતી ટૂંકમાં સમજાવવાની કોશિશ કરી છે, એટલે કે ગાગરમાં સાગર ભરવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બટન દબાવી દેજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક મિત્ર ગ્રુપ, પરિવાર ગ્રુપમાં શેર કરજો, કે જેથી બધાને ઉપયોગી બની શકે. તો ચાલો દોસ્તો, હવે મળીશ નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. ધન્યવાદ.